સુપ્રભાત બાળકો, સંતકૃપા વિદ્યાલય તરફથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતીમાં મૂળાક્ષરો શીખવાના છીએ. આગળ આપણે ક થી ટ સુધીના મૂળાક્ષરો શીખ્યા, આજે આપણે નવા મૂળાક્ષરો શીખવાના છે. ટપાલી પછી છે ઠ, ઠળિયાનું ઠ, અને ડ, ડગલાનું ડ. આપણે આજે ઠઠળિયાનો અને ડ ડગલાનો નવો મૂળાક્ષર શીખવાનો છે. જોશું બાળકો, આજે આપણે ઠ, ઠ ઠેલણ ગાડી આ ચિત્રમાં આપેલી છે, ઠેલણ ગાડી, અને ઠ ઠળિયાનો. તો આપણે અહીંયા જોશું, જુઓ અને ઘૂંટો. તો આપણે ટપકાની મદદથી ઘૂંટવાનું છે. ઠઠળિયાનો ઠ અને ઠ ઠેલણ ગાડીનો ઠ અહીંયા બોક્સમાં આપેલા છે. બોલો અને લખો. તો બોક્સમાં ઠ આપેલો છે, ઠ ઠેલણ ગાડી. ઠેલણ ગાડી એટલે આપણે બાળકો ખબર છે, આપણે નાના હોઈએ ને ત્યારે ચાલતા શીખવા માટે ઠેલણ ગાડીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા બોલતા જાશું, ઠ ઠળિયાનો ઠ, ઠ ઠેલણ ગાડીનો. તો અહીંયા જોશું કે હવે આપણી આપણી રીતે ઠ લખવાનો છે. ઠ ઠળિયાનો ઠ, ઠ ઠેલણ ગાડીનો ઠ. હવે અહીંયા આપણી રીતે આપણે બોક્સમાં લખવાનું છે. પછી છે ઠ ને ઠ સાથે જોડો. અહીં ઠ મૂળાક્ષર આપેલું છે અને અહીંયા જોશું કે ઠ ક્યાં છે, તો આપણે એને જોડવાનું છે. તો પહેલાં અહીંયા જોશું તો આ ઠ નથી, અહીંયા જોશું તો આ પણ નથી. આ ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ. અહીંયા જોશું તો સામે દેખાય છે, તો આપણે અહીંયા એને જોડશું. પછી પણ ઠ આપેલો છે, તો એને આપણે જોડીશું. પછી જોશું તો આ ઠ છે નહીં, ડ છે, તો એને આપણે જોડવાનું નથી. પછી અહીંયા જોશું તો ઠ છે, તો ઠને આપણે જોડીશું. પછી છે ઠથી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો. તો બાળકો આપણે જોશું કે આ ઠેલણ ગાડીનું ચિત્ર આપેલું છે અને આ ઠળિયાનું છે. તો ઠ મૂળાક્ષરથી ચિત્ર આપેલા છે, તો આપણે આ બે ચિત્રમાં રંગ પૂરવાનું છે. પછી છે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા જોશું કે હરોળમાં જુદો મૂળાક્ષર કયો છે, તો અહીંયા જોશું ક, ઠ, ઠ, ઠ. આ ઠળિયાનું ચિત્ર આપેલું છે અને આ પણ ઠ છે. તો અહીંયા જોશું કે જુદો મૂળાક્ષર કયો છે, તો જુદો મૂળાક્ષર ક છે, તો એના ઉપર આપણે ચોકડી કરવાની છે. પછી છે હવે ઠ ઠળિયાનો મૂળાક્ષર આપણે શીખી ગયા. હવે છે ડ, ડ ડબ્બાનો ડ. ડબ્બો તો આપણે ખબર છે ને બાળકો, કે આપણે તેલ જે ડબ્બામાં આવે છે એ ડ ડબ્બાનો ડ, ડ ડગલાનો ડ, અને ડ ડુંગળી, જેનું આપણે શાક બનાવીએ છીએ એ ડુંગળી, ડુંગળીનો ડ. તો આપણે જોશું ટપકાની મદદથી આપણે અહીંયા ડ ને ઘૂંટીશું. અહીંયા છે બોલો અને લખો. તો આપણે બાળકો જોશું કે બોક્સમાં ડ આપેલા છે, તો એના ઉપર આપણે પહેલા ઘૂંટીશું અને બોલશું. ડ ડબ્બાનો ડ, ડ ડગલાનો ડ, અને ડ ડુંગળીનો ડ. હવે આપણે ઘૂંટી લીધા પછી આપણે આપણી જાતે અહીં બોક્સમાં લખવાનું છે. ડ ડબ્બાનો ડ, ડ ડગલાનો ડ, અને ડ ડુંગળીનો ડ. હવે જોશું આપણે કે ડ ને ડ સાથે જોડો. આપણે આગળ ઠ ને જોડ્યા હતા એવી રીતને હવે આપણે ડ ને જોડશું. તો અહીંયા જોશું કે આ ડ આપેલો છે મૂળાક્ષર, તો અહીંયા જોશું કે અહીંયા છે તો નથી, આ ટ ટપાલીનું છે, તો એને આપણે જોડવાનું નથી. હવે અહીંયા જોશું તો આ ઢ ઢગલાનું છે, તો એને આપણે જોડશું નહીં. પછી જોશું તો આ જોશું કે ડ જ છે, તો આપણે એને જોડીશું. પછી જોશું હા, તો આ સેમ લાગે છે, તો એને આપણે
જોશ પછી આ ઠ ઠડિયાનું તેને આપણે જોડવાનું નથી પછી જોશું ડ ડ ડબ્બાનું ડ તો આપણે એને જોશું હવે છે ડ થી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો તો આપણે જોશું ડ ડગલાનો ડ અને ડ ડુંગળીનો ડ તો આ બેમાં આપણે રંગ પૂરવાનો છે પછી જોશું કે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો તો અહીંયા જોશું ડ મૂળાક્ષર આપેલું છે અને છે ડ ડમરું ડમરું તો ખબર છે ને બાળકો ડ ડમરુંનો ડ શંકર ભગવાનના મંદિર ઉપર ત્રિશુલ ઉપર રાખેલું હોય છે ડમરું જોયું છે ને તમે એ ડ ડમરુંનું પણ થઈ શકે પછી છે ખ ખટારાનો ખ પછી છે ડ ડબ્બાનો ડ ડ ડગલાનો ડ અને ડ ડુંગળીનો તો આપણે જોશું કે જુદો મૂળાક્ષર કયો છે તો જુદો મૂળાક્ષર ખ ખટારાનો છે તો એના ઉપર આપણે ચોકડી કરશું તો બાળકો આ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં તમને લેસન કરી અને અમને ફોટો પાડીને મૂકવાનું છે અસ્તુ